બેલીમોરા નજીક આવેલા ભાટ ગામના દરિયા કિનારે આંતરરાષ્ટ્રીય સમુદ્ર તટ સફાઈ દિન નિમિત્તે જાયન્ટ્સ ગ્રુપ બેલીમોરા અને લાયન્સ ક્લબ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બેલીમોરાના દરિયાકાંઠાના ભાટ ગામ ખાતે જાયન્ટ્સ ગ્રુપ અને લાયન્સ ક્લબના સભ્યોએ દરિયા કિનારાની સફાઈ હાથ ધરી હતી. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આઝાદીના 75મા વર્ષ એ નિમિત્તે અને દર વર્ષની જેમ સપ્ટેમ્બર મહિનાના ત્રીજા શનિવારે એક કોસ્ટલ ક્લીનઅપ ડે તરીકે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે તરીકે ઉજવવામાં આવે છે. એ અંતર્ગત આજે આપણે ભાટના દરિયા કિનારે એકત્ર થયા છીએ અને એમાં વિવિધ સેવાકીય સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, વોલન્ટિયર્સો, ગામના આગેવાનો, ગામજનો બધા ભેગા મળીને આ બીચની સફાઈ કરી રહ્યા છે. અને આ બીચને પહેલાં જો આપણે જોયો હોય તો આખો જ બીચ પ્લાસ્ટિકના કચરાથી ભરેલો પડેલો હતો. તેને અત્યારે આપણે સફાઈ થયા બાદ ચોખ્ખો ચણાક જોઈ રહ્યા છે. આ માટે તમામ સેવા સંસ્થાઓ અને જે શૈક્ષણિક સંસ્થાઓ એમણે ખૂબ જ મોટો સહયોગ આપ્યો છે. બિલ્લીમોરાનો હરિયાળી ગ્રુપ, બિલ્લીમોરાની જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલ્લીમોરા, લાયન્સ ક્લબ અને અન્ય સેવા સંસ્થાઓ અત્રે ઉપસ્થિત છે. સૌ પોતપોતાના વોલન્ટિયર્સ સાથે અત્યારે કામમાં જોડાયેલા છે. આ બદલ સૌનો આભાર. અને હવે પછી આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ ન કરીએ એવી સૌને વિનંતી છે. દરિયો પોતે કંઈ પ્લાસ્ટિક પેદા કરતો નથી, આપણું જ નાખેલી વસ્તુ આપણને પરત આપી દે છે. આ સિદ્ધાંતને ધ્યાનમાં લઈ હવેથી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીએ એવી સૌને વિનંતી.